કડોદરા ગામમાં આવેલા આસ્થાના પ્રતિક એવા કેદારેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર કરવાની કામગીરીના પ્રારંભે તત્વન્યાસ વિધિ કરવામાં આવી હતી. સુરત જિલ્લાના ભક્તો માટે આસ્થાના પ્રતિક એવા કડોદરાના કેદારેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર ₹70 લાખના ખર્ચે કરવામાં આવશે. આગામી 6 મહિનામાં બનનારા મંદિરના જીર્ણોદ્ધારની કામગીરીના પ્રારંભે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારોની સાથે શિવજીના પરિવારના પ્રાણનો તત્વન્યાસ વિધિ કરવામાં આવી હતી. અહીંયા કડોદરા ગામની અંદર ગ્રામ પુરોહિત તરીકે મારી સેવા હું મારી 4 પેઢીથી અમે નિભાવીએ છીએ. કડોદરાની અંદર આજે આ કેદારેશ્વર મહાદેવનું મંદિર, સૌપ્રથમ તો કેદારેશ્વર એટલા માટે કે થોડું અમુક સમય પહેલાં જ્યારે જીર્ણોદ્ધાર થયો 2003માં, ત્યાર પછી ગ્રામજનોની વચ્ચે થોડું નામ કદમેશ્વર એવું ધ્યાનમાં રહ્યું. પરંતુ સાચા 1900ની સાલથી જ્યારે આપણે ચોપડા જોયા બધા અને ત્યાર પછી થોડી ઘણી બધી વસ્તુઓ કન્ફર્મ થયા પછી એવી વાત જાણવા મળી કે નામ સાચામાં ભગવાનનું નામ કેદારેશ્વર છે. એ કેદારેશ્વર મહાદેવનું મંદિર ગ્રામજનોની સુવિધા વધે, ગ્રામજનોને અહીંયા ભગવાનની આવા અહીંયા જ્યારે દર્શન કરવા માટે આવે છે ત્યારે ઘણી બધી અસુવિધાઓ સર્જાતી હતી, પરંતુ એ અસુવિધાઓ ન સર્જાય, સારી રીતે મંદિરની અંદર દેવના દર્શન કરી શકે, દેવનું સાનિધ્ય ગ્રહણ કરી શકે એ માટે ગ્રામના દરેક જનો ભેગા થઈ અને એક એવો નિર્ણય લીધો કે આપણે કડોદરા ગામનું ભગવાન કેદારેશ્વરનું મહાદેવનો પરત જીર્ણોદ્ધાર કરીએ, ભગવાનના મંદિરને ભગવાનનું પ્રાસાદ મોટું કરીએ. એટલા માટે આજના દિવસે ભગવાન કેદારેશ્વર મહાદેવની સાથે રહેલા એમના પરિવાર, હનુમાનજી મહારાજ, બરબરી કહેતા બડિયાદેવ બાપજી, હનુમાનજી મહારાજ, ગણપતિ બાપા, પાર્વતી માતા ઇત્યાદિ બધા દેવોનું આજે તત્વકલાન્યાસની વિધિ કરવામાં આવે છે. દરેકે દરેક દેવોનું જે તે સમયે જ્યારે પણ ક્યારેક ભગવાનનું પ્રાણ પૂરવામાં આવ્યા એ સમય બાદ હમણાં સુધી હવે જ્યારે આપણે જીર્ણોદ્ધાર કરીએ છીએ ભગવાનનો, એ સમયે ભગવાનને કંઈક એવું ચિંધુ દ્રવ્ય કે એવી કોઈ વસ્તુ ન લાગે એ માટે આજના દિવસે સૌપ્રથમ ભગવાનના તત્વન્યાસ આપણે લેવાના છીએ. તત્વન્યાસ લઈ અને ભગવાનને જ્યાં સુધી મંદિર જીર્ણોદ્ધાર થશે ત્યાં સુધી એક કળશની અંદર જે શાસ્ત્રમાં પ્રતિષ્ઠા મુક્તિકમ નામના ગ્રંથની અંદર બતાવ્યા અનુસાર દેવના તત્વન્યાસ એક કળશની અંદર જળ ધારણ કરી શ્રીફળ મૂકી ભગવાનના તત્વન્યાસ લેવાના છે. ભગવાન મહાદેવજીનું સ્થાન ન હટાવી શકાય. શાસ્ત્રના વચન અનુસાર કે ભગવાન મહાદેવજી જ્યાં હોય ત્યાંથી કોઈ દિવસ મહાદેવની એકવાર પ્રતિષ્ઠા થાય પછી કોઈ દિવસ મહાદેવ હટી શકે નહીં. એ માટે ભગવાન મહાદેવના તત્વન્યાસ ન લઈ શકાય, પણ એ સિવાયના જે નંદી કુર્મ ઇત્યાદિ દેવો છે એના તત્વન્યાસ કલાન્યાસની આજે ભગવાન કેદારેશ્વર મહાદેવના ચરણ સાનિધ્યમાં કાર્ય ચાલી રહ્યું છે. સૌ ગ્રામજનોનો ઘણો સહાય છે અને ઘણા ભક્તો ભેગા મળી અને આ ભગવાનનું સત્કાર્ય કરી રહ્યા છે. માટે આજે ભગવાન મહાદેવજીને વંદન કરી પ્રાર્થના કરી આપ સૌ કોઈને એવી પ્રાર્થના કરી કે ભગવાનનું આવી દર્શન